સ્વાગત છે. યા વિડિયોમાં આપણે ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળમાં થિયરી જોઈ હતી કે ઘન બને કે શું, ઘનમૂળ બને કે શું, કેવી સંખ્યાઓનો એકમનો આ હશે તો એનો ઘન કરતા મોટી સંખ્યાનો એકમનો શું હોય, આવી પ્રકારની આપણે થિયરી જોઈ છે. તો હવે પછી આપણે શરૂઆત કરશું એ છે ચેપ્ટર 7 નું સ્વાધ્યાય 7.1 જેની સૂચના છે નીચેનામાંથી કોઈ સંખ્યા પૂર્ણ ઘન નથી. પૂર્ણ ઘન નથી એ સંખ્યા આપણે જણાવવાની છે. તો પહેલી રકમ છે 216.
બે વાર બે ઘટે છે તો 228 એકેની સંખ્યા છે, પૂર્ણખંડ સંખ્યા નથી।
એક
256 ના અવિભાજ્ય અવયવમાં ત્રણ ત્રણ ની જોડ બનાવતા બે ગુણ્યા બે બાકી રહે છે. Yeah.
હવે આવશે દાખલા નંબર 4. ચોથો દાખલો છે, એની રકમ છે 675. Thank you.
128 ના અવિભાજ્ય અવયવમાં ત્રણ ત્રણ ની જોડ બનાવતા બે બાકી રહે છે, તેથી 128 એ પૂર્ણાંક સંખ્યા નથી. બનાવવા માટે આપણે કેટલા વડે ભાગવી પડશે? બે વડે. તો 128 ભાગ્યા 2 બરાબર 2 દૂર 200 એટલે 3 વાર આવશે. 64 દૂર 128 થશે, સામે વધશે 2 × 2 × 2 6 વાર થશે. બરોબર છે? એટલે 2 નો 3 ઘાત × 2 ની 3 ઘાત બરાબર 64. તો 64 બરાબર 2 × 2 ની 3 ઘાત. તો 64 મેળે કેવી સંખ્યા છે? પૂર્ણાંક. તો 64 એ પૂર્ણાંક સંખ્યા છે. તો 128 ને નાનામાં નાની સંખ્યા બે વડે ભાગવાથી પૂર્ણાંક બને. બરોબર છે? આવી રીતે ભાગવાથી સંખ્યા પૂર્ણઘન બને છે. હવે આવશે દાખલા નંબર 3. 3 જોતું હવે. ભાગવાથી
take you